पाक नुकसानी ने लई कोंग्रेस प्रेस कोन्फरन्स करी रह्यु छे। सीधा त्यां जईए। પાથરા તરતા હોય, કપાસની અંદર ગીડવા આવ્યા હોય અને વીણવાનો સમય હોય અને ચાર ચાર ઇંચ પાંચ પાંચ ઇંચ વરસાદ પડે, હોકરા જાય એ પરિસ્થિતિ હોય, ત્યારે ખેડૂતની હાલત કેવી ખરાબ છે એ પરિસ્થિતિ આપ સૌ જાણી રહ્યા છો અને સરકાર સુધી પહોંચાડો છો, પણ મને ખબર નથી પડતી કે તમારી વાત કેમ સરકાર સુધી પહોંચતી નથી, વચમાં ક્યાં તકલીફ પડે છે। मित्रों 2020 में जे रीते गुजरात सरकारे प्रधानमंत्री फसल वीमा योजना बंद करीने जे खेडूतोने कांग्रेस सरकारे जे रक्षण आप्युं हतुं कुदरती आफत सामे, कुदरत कोईना हाथमां नथी, कुदरत क्यारे वरसाद वरसावे ने क्यारे न वरसावे ए कोईना कंट्रोलमां नथी, એવા સંજોગોમાં કોંગ્રેસ સરકારે જે ખેડૂતોને રક્ષણ આપ્યું હતું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું, એ ઓગસ્ટ 2020માં ગુજરાત સરકારે બંધ કર્યું અને ખેડૂત સહાયના નામે એમને જે વાત કરી, તે દિવસે અમે ધારાસભ્ય હતા, અમે ફ્લોર ઉપર ત્યારે પણ કીધેલું કે આનાથી ત્યાર પછી જાહેરાત કર્યા પછી એક રૂપિયાની સહાય ખેડૂતને આજ સુધી આપી નથી, એક સિંગલ પાય। આ ભાજપની સરકાર 24 લાખ કરોડ કેટલા એક ઉદ્યોગપતિઓના વેવ કરી શકે છે, પણ ગુજરાતની ખેડૂતો જે એના, હું એમ કહું છું, આજ તમારી હાજરીમાં કહું છું કે ખેડૂતોએ મત આપ્યા, તઈએ તો આટલી સીટ આવી। એ ખેડૂતોને પણ પ્રશ્ન કરું છું આપના માધ્યમથી કે આંધળો પ્રેમ કેટલા દી કરશો, તમે બરબાદ થઈ જાવ ત્યાં સુધી તમારી સરકાર તમારી સામે જોવા ન માંગતી હોય, અને સાવ વન સાઇડેડ એ ખેડૂતોએ જેના ટેકાથી જેના સહકારથી આજે આટલા ધારાસભ્યો લઈને સરકાર બેઠી છે, એ સરકાર જ્યારે ખેડૂતો બરબાદ થઈ રહ્યા હોય, નુકસાની નહીં બરબાદી તરફ જઈ રહ્યા હોય સાવ, એવા સંજોગોમાં પણ સરકાર જાગે નહીં અને ખેડૂતોને સહાય આપવાની વાત ન કરે સાહેબ, તો કેટલા દી બેઠું રહેવું, એ અનુસંધાને આજે તમને બોલાવીને સરકારનું ધ્યાન ખેંચવા માગી છે કે જો તમે આવતા દિવસોમાં ખેડૂતોની સામે નહીં જુઓ અને જે કુદરતી આફતમાં ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે એ ખેડૂતોને 10,000 કરોડની સહાયનું પેકેજ જાહેર નહીં કરો, તો હવે ખેડૂતોના સહારે અમે તમારી સામે રોડ ઉપર ઉતરશું એમાં બે મત નથી। મિત્રો મારે આપને કહેવું છે કે આ સરકાર જે રીતે ફાજલ ખર્ચા કરી રહી છે, જાહેરાતોમાં બેફામ ખર્ચાવી કરી રહી છે, સભ્ય નોંધણીમાં ગામે ગામ જઈને ખર્ચા કરી રહી છે, ગમે ત્યારે ગમે તેટલા ખર્ચા કરે, પણ ખેડૂતોને દેવામાં કેમ એને તકલીફ પડે છે, અને કોઈ ખેડૂતો ભીખ નથી માંગતા, લખી લેજો મારી વાત હજી સ્પષ્ટ, તમે જાહેર કરેલી તમે કીધેલી નોર્મ્સ પ્રમાણે અતિવૃષ્ટિ થઈ હોય, આજે 143% વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે, આ સરકારી રેકોર્ડ છે મારી પાસે, સરકારી આંકડા છે કે જેની અંદર સરેરાશ કરતા 143% વરસાદ પડ્યો હોય ત્યારે લીલો દુકાળ જાહેર કરવો જ જોઈએ, એ અમારી સ્પષ્ટ માંગણી છે, અને આ શોર્ટ ટાઈમમાં જો સરકાર લીલો દુકાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય નહીં આપે તો કોંગ્રેસ ગામડે ગામડે જઈને તાલુકા વાઇઝ આંદોલન કરશે અને જરૂર પડે તો ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ આંદોલન કરવા પડે તો એ પણ અમારી માનસિક તૈયારી છે, આ વાત કરવા માટે આપની પાસે આવ્યા છીએ, અને સરકારશ્રીને પણ હું ધ્યાન દોરવા માગું છું કે હવે બહુ હદ થઈ ગઈ સાહેબ, આજે તમે તમારી લાઈફમાં, ભૂપેન્દ્રભાઈને હું પૂછું છું, તમે દિવાળીમાં કોઈ દી 4 ઇંચ વરસાદ જોયો સાહેબ?